નમસ્કાર સીએન પાટ સાથે હું છું રવિ. તો દેશ ઉપર મન મીટવા અને દેશના દુશ્મનોને ધૂળ ચટાડવા નવ યુવાનો તૈયાર હોય છે, ત્યારે આવી જ કંઈક ટ્રેનિંગ બાળકોને યુવાનોને એનસીસી કેમ્પ દ્વારા આપવામાં આવે છે. તો માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે આરોપી લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કર્નલ પુરોહિતના વચગાળાનો જામીન મંજૂર કર્યા છે. તો કાલાવાડ રાજકોટ હાઈવે પર વડારા ગામના પાટિયા પાસે બેંક ઓફ બરોડા દ્વારા એટીએમ અને જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. તો પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હતો ત્યારે ઉનઈ ખાતે આવેલા મહાદેવના મંદિરને અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને હર હર મહાદેવના નાદ મંદિરોમાં ગુંજી ઉઠ્યા હતા. તો ગ્લેમરસનું સમીકરણ અને શક્તિનું ઘટક યામા ફેમિલીનો મિસ દિવા મિસ યુનિવર્સ ભારત 2017ની તદ્દન નવી સિઝન લોન્ચ કરવામાં આવી છે. આ સ્પિરિચ્યુઅલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વેબ પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ટેરો કાર્ડ રીડર જેવા એક્સપર્ટ લોકો જોડાયા હતા. લોન્ચના દિવસે 6000 લોકોએ આ પોર્ટલ પર રજીસ્ટર થયા હતા. કાલાવાડના નવાગામ ખાતે આવેલા અમર જ્યોતિ સંત શ્રી નારાયણગીરી બાપુ સ્થાપિત શિવાશ્રમ ધામે પાર્થિવલિંગ પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનો ઉપરાંત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો ગુજરાતમાં આવેલ ભારે વરસાદને લઈ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. તો ઓક્ટોબરમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી મહિને ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવશે. ચૂંટણી 2 તબક્કામાં યોજાય તેવી સંભાવનાઓ છે. તો રાજ્યસભાની ચૂંટણીના પરિણામને બળવંતસિંહ રાજપૂતે હાઈકોર્ટમાં પડકારતા સુનાવણી દરમિયાન ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની તથા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. તો શહેરની કેન્સર હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલો નર્સિંગ સ્ટાફ અને તંત્ર વચ્ચે ચાલતો વિવાદ હવે આગળ વધી રહ્યો છે. કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કરતો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. તો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બોમ્બના સમાચારથી અફરાતફરી મચી જવા પામી હતી. તો પશ્ચિમ બંગાળની સ્કૂલ અને હોસ્પિટલમાં નકલી ડોક્યુમેન્ટ પર ભારતીય પાસપોર્ટ મેળવનાર બાંગ્લાદેશીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચંદોળા તળાવના છાપરામાંથી ઝડપી લીધો છે. તો અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી -UI દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીમાં IBVP દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે ભૂતકાળમાં જે 1-4 સેમેસ્ટરની પરીક્ષા કોલેજ લેશે અને પરિણામ પણ કોલેજ કરે તે બાબતે કોઈ નક્કર પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે. પાલનપુરના પૌરાણિક પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસના કારણે ભાવી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે ભક્તોમાં શિવાલયમાં હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા હતા. તો સુરેન્દ્રનગર મોરબીની બ્રાન્ચની કેનાલમાં ભ્રષ્ટાચાર સામે આવે છે, ત્યારે કેનાલમાં પૂરતા પ્રમાણમાં માલ ન નાખવાથી RCCમાં ગાબડા જોવા મળ્યા હતા. અરવલ્લીના મોડાસા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી પશુ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થતા પોલીસ માટે આ તસ્કર ટોળકી માથાનો દુખાવો બની ગઈ છે.